नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत है आप सबनों गीता एजुकेशन ट्रस्ट संचालित संजय स्कूल प्रेरणादेव स्कूल के शोध यूट्यूब वीडियो चैनल वाला विद्यार्थियों, गया वीडियो लेक्चर्स में आपणे मैथमेटिक्स में पहलू चैप्टर कवना भागो सबानी चर्चा करी थी, त्यार पछी आपणे કેટલીક અવિભાજ્ય વિભાજ્ય એકી બેકી સંખ્યાઓ વિશિષ્ટ સંખ્યા અને સાથે અવયવ અને અવયવીના મુદ્દાની ચર્ચા થઈ. ત્રીજા ચેપ્ટરમાં આપણે HCF ગુસ્સા અને સાથે અવયવીકરણ એ મુદ્દાની ચર્ચા કરી લીધી હતી. એમાંથી થોડું તમને હોમવર્ક પણ આપેલું હતું. તો હવે એની સાથે જ સંલગ્ન અને ખૂબ જ અગત્યનો કહી શકાય એવો મુદ્દો, મતલબ લસા, લઘુત્તમ સામાન્ય અવયવી, એ મુદ્દાની આજે ચર્ચા કરવી છે. તો લસાનો ફૂલ ફોર્મ હમણાં મેં કીધું એમ લઘુત્તમ સામાન્ય અવયવી, મતલબ અવયવી પર જ આધારિત આ મુદ્દો છે. એટલે અવયવ અને અવયવીવાળો મુદ્દો તમે ફરીથી રિવાઇઝ ચોક્કસ કરી લેજો. એક ઉદાહરણ દ્વારા અહીંયા હું પણ તમને ફરીથી અત્યારે રિવાઇઝ કરાવી દઉં છું અને આ મુદ્દો આપણો લસાનો શીખી લઈએ, એટલે એના પર આધારિત તમને ફરી બે દાખલા પણ આપીશ અને પછી એનું આપણે સોલ્યુશન કીટ મૂકશું. પણ એ પહેલાં અચૂક જાતે ગણી લેવા જરૂરી છે અને પ્રયત્ન જો કરશો ને તો જ આનું કંઈક આપણને પરિણામ ફળ મળશે. આપણો આજનો ટોપિક ચાલુ કરતાં પહેલાં એક પ્રસંગ સરસ મારા વાંચવામાં આવેલો એ પણ તમને કહું, જે પ્રેરણાદાયી છે. આપણા ગણિતના જે ખાસ તો નવમા દસમાના વિદ્યાર્થીઓ તો પરિચિત છે પાયથાગોરસનું પ્રમેય જે આપણે શીખીએ છીએ. તો એ મહાન ગણિતશાસ્ત્રી પાયથાગોરસ જ્યારે નાના હતા ત્યારે એકદમ સંઘર્ષમય જીવન હતું એનું. લાકડા વીણતા, હારી બનાવતા અને એ બધું વેચી મજૂરી કરી ભણતા. તો એ સમયના મહાન તત્વચિંતક ગ્રીકના ડેમોક્રેટ્સ એક વખત એને આ રીતે લાકડાની ભારી લઈને જતા જુએ છે ત્યારે સાહજિક પ્રશ્ન પૂછે છે કે બેટા, તું આ જે ભારી વીણે છે અને બનાવે છે અને આ રીતે મજૂરી કરે છે, તો દિવસ આખો આ જ કરે છે? ત્યારે પાયથાગોરસ શું કહે છે કે ના, આ તો હું જરૂરિયાત પૈસાની હોવાથી કામ કરું છું અને બાકીના સમયમાં ભણું છું. એ જાણીને ડેમોક્રેટ્સને થોડું આશ્ચર્ય પણ થયું અને એણે કીધું, તું આ ભારી એક વખત ફરીથી મને ખોલીને બંધ કરી બતાડીશ? એણે એ બધું કરી બતાવ્યું. ડેમોક્રેટ્સ બહુ ખુશ થયા, રાજી થયા અને એ બાળકમાં એને કંઈક ત્વરિતતા દેખાણી, કંઈક આવડત દેખાણી, સ્કિલ દેખાણી, કૌશલ્ય દેખાણું. એમની સાથે લઈ ગયા, પોતાના દીકરાની જેમ ઉછેર કર્યો, ભણાવ્યો અને એ જ પાછળથી મહાન ગણિતજ્ઞ પાયથાગોરસ તરીકે પ્રસ્થાપિત થયા. તો વાલા વિદ્યાર્થીઓ, આ પ્રસંગ કહેવા પાછળનું કારણ એ છે કે દરેક વ્યક્તિને જીવનમાં બધું જ સમયસર અને સારું જ મળી રહે એવું જરૂરી હોતું નથી. સામાન્ય રીતે મહાન માણસોના જીવનમાં આવા સંઘર્ષો ઘણા આવેલા હોય છે. તો એ સંદર્ભે જો તમે વિચાર કરો તો આપણે ઘણા ખુશનસીબ પણ છીએ કે આપણને ભણવા સિવાય બીજું કંઈ જ આવું કરવાનું નથી આવ્યું. તો ચોક્કસપણે આપણે ગંભીર પણ થવું જોઈએ અને અભ્યાસમાં મન લગાવવું જોઈએ, કારણ કે આ જે સમય છે એક વખત વીતી જશે પછી પાછો નહીં આવે. તો થોડા હવે અભ્યાસ પ્રત્યે ગંભીર બની જાઓ. તો આવો આજનો આપણો મુદ્દો શરૂ કરીએ. આજે આપણે અવયવી અને એના પરથી લઘુત્તમ સામાન્ય અવયવીના મુદ્દાની ચર્ચા કરવી છે. તો પહેલાં
કોઈપણ સંખ્યાઓ આપેલી છે તો એની વ્યાખ્યા યાદ કરી લો, અવયવી શું છે. તો જો તમને કોઈ સંખ્યા આપેલી છે તો એ સંખ્યા જે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકે એ બધી જ સંખ્યાઓને આપેલ સંખ્યાની અવયવી કહેવાય. અહીંયા હું તમને ઉદાહરણ આપું છું કે છ આપણે એક સંખ્યા લઈએ છીએ, તો છ છ બાર અઢાર ચોવીસ છત્રીસ એમ અસંખ્ય ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ એનો કોઈ અંત નહીં આવે. છ હજાર છ લાખ છ કરોડ એમ હેલા જ કરશે. તો એવી અસંખ્ય સંખ્યાઓને નિશેષ ભાગી શકે છે, મતલબ છ ની આ બધી અસંખ્ય સંખ્યાઓ છે અવયવી થઈ. અંગ્રેજીમાં એને આપણે મલ્ટીપલ્સ કહીએ છીએ. તો એવી રીતે આપણે આગળનું જરા રિવાઇઝ તમે કરી લેજો અવયવીનો મુદ્દો. તો એમાં બધી ચર્ચા કરી છે. નાનામાં નાની અવયવી તે સંખ્યા પોતે હોઈ શકે પણ મોટામાં મોટી અવયવી ન મળે. તો આવી રીતે સંખ્યાઓની અવયવી વિશે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે પછી લસાઅનો મુદ્દો જે છે એ તમારા માટે એકદમ સરળ બની જાય છે. પણ આ મુદ્દાને આપણે વ્યવસ્થિત ઉદાહરણ સાથે સમજવાનું છે. તો લસાઅ પણ ગુસાઅની જેમ જ ત્રણ રીતે શોધી શકશો. જેમ ગુસાઅમાં આપણે સામાન્ય અવયવ મેળવતા હતા એમ લસાઅમાં સામાન્ય અવયવી મેળવશું. અને એમાંથી સૌથી નાનો એટલે કે લઘુત્તમ એ લસાઅ થઈ ગયો. અને એ જ વસ્તુ ગયા ટોપિકમાં જેમ આપણે અવયવીકરણની રીતે ગુસાઅ મેળવો તો એવી જ રીતે લસાઅ મેળવી શકશું. અને જેમ ગુસાઅ આપણે ભાગાકારની રીતે મેળવતા હતા એમ લસાઅને પણ ભાગાકારની રીતે મેળવી શકશું. ત્રણ રીતો છે. પણ સામાન્ય રીતે જે સામાન્ય અવયવીની મદદથી લસાઅ મેળવવો એ ઓછી પ્રચલિત રીત ગણી શકાય. કારણ કે મોટી સંખ્યાઓ તમને આપી હોય કે ભાઈ આજે દાખલા તરીકે 75 છે 125 છે 200 છે, તો એના અવયવી તમે ઘણા બધા લખો અને પછી એમાંથી સામાન્ય અવયવી શોધો પછી એમાંથી લસાઅ લખો એ થોડું ડિફિકલ્ટ છે. એટલે સમજવા પૂરતું હોય તો અહીંયા હું તમને ઉદાહરણ આપીશ. પણ પછી તમને જે હોમવર્ક આપું ને એમાં બાકીની બે રીતો જે છે એ બે રીતોથી એ બે ત્રણ દાખલા આપું એ ગણી લ્યો. એટલે એક બે દિવસમાં તમને એનું સોલ્યુશન મોકલીશ જેમાં ગુસાઅ અને લસાઅ બરાબર ને એ બંનેના સોલ્યુશન સાથે સામેલ હશે. તો અવયવી વિશે તો ખ્યાલ ક્લિયર છે ને બધાને. આપેલી સંખ્યા જેને જેને નિશેષ ભાગી શકે એવી તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાની અવયવી કહેવાય. હવે એના ઉપરથી લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો આપેલી સંખ્યાઓની અવયવીઓ પૈકી સામાન્ય અવયવીઓ લેવામાં આવે અને તેમાં સૌથી નાનામાં નાની સામાન્ય અવયવીનો વિચાર કરવામાં આવે તો તેને લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય. તો અવયવીની વ્યાખ્યા હવે આપણે રિફર કરવાની જરૂર નથી પણ લસાઅની વ્યાખ્યા હું અહીંયા તમને આપું છું એ બરાબર યાદ રાખજો. સંખ્યાઓની અવયવીઓ પૈકી સામાન્ય અવયવી વિચાર કરવાનો આવે અને આ સામાન્ય અવયવીઓ પૈકી સૌથી નાની સામાન્ય
सामान्य अवयवी टूंकमां लसा कहेवाय। तो व्याख्या तो सरल छे, एकदम बधाने क्लियर थई गई, पण उदाहरण द्वारा आपणे आ व्याख्याने समझिए। तो आवो एक उदाहरण जोईए। तो प्रथम में सामान्य अवयवी की रीत, ए माटे दसना अवयवी मारे लखवा छे, दस वीस त्रीस चालीस पचास साठ सित्तेर एसी नेव सौ एक सौ दस एक सौ वीस। હમણાં આપણે વાત કરી લઈએ અસંખ્ય મળશે, એ જ રીતે વીસ ના અવયવી લખીએ, વીસ ચાલીસ સાઠ એસી સો એકસો વીસ એકસો ચાલીસ એકસો સાઠ એકસો એસી, આ પણ આવા અંક મળશે। ત્રીસ ના અવયવી લખીએ, ત્રીસ સાઠ નેવું એકસો વીસ એકસો પચાસ એકસો એંસી બસો દસ, આમ એ પણ અનંત મળે છે। હવે આપણે અહીંયા વ્યાખ્યામાં શીખા એમ બે કે તેથી વધુ સંખ્યાઓની અવયવીઓ અવયવીઓ લખી, પૈકી સામાન્ય અવયવીઓ। હવે આપણે આમાંથી સામાન્ય અવયવીઓ તારવવી છે। તો સામાન્ય અવયવીની આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે, બે કે તેથી વધુ અવયવીઓની ચર્ચા કરતા હોય એમાં બધે અસ્તિત્વ હતી। તો આમાં જોવો જોઈએ બધે અસ્તિત્વ હોય એવી અવયવીઓ કઈ છે। અહીંયા ધારો કે તમે સાઠ લ્યો છો, એ તમને અહીંયા પણ મળે છે અને અહીંયા પણ મળે છે, ત્રીસ માત્ર બેમાં જતા અહીંયા નહોતા એટલે સામાન્ય નથી બનતા। તો પ્રથમ સામાન્ય અવયવી આપણને સાઠ મળી। હવે બીજી સામાન્ય અવયવી ગોઠવો, તો જુઓ એકસો વીસ એકસો વીસ એકસો વીસ। હવે મેં આગળ લખી રાખી હોત તો દસ ની અઢારમી અવયવી એકસો એસી થઈ હોત, વીસ ની પણ નવમી અવયવી એકસો એસી છે અને ત્રીસ ની છઠ્ઠી અવયવી એકસો એસી છે। મતલબ પ્રથમ અવયવી મળે ને પછી એના જ અવયવી સાઠ સાઠ બે એકસો વીસ સાઠ તેરી એકસો એસી એમ અસંખ્ય મેળા કરશે। હવે આ સામાન્ય અવયવીમાં સૌથી નાનામાં નાની, જેને આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કહીશું, તો જોઈ શકો છો તમે કે આ બધી અસંખ્ય છે, એમાં સૌથી નાની સામાન્ય અવયવી કઈ છે, સાઠ છે। માટે આપેલી સંખ્યાઓ જે છે એનો લસાઅ આપણને સાઈન મળી ગયો, પણ અહીંયા તો મેં તમારા માટે એક સરળ ઉદાહરણ લીધું, પણ વિચાર કરો કે અહીંયા મને પિસ્તાલીસ આપ્યા હોત, પંચોતેર આપ્યા હોત અને ત્રીજી કોઈ સંખ્યા એવી છે એકસો દસ છે કે એકસો વીસ છે કે એવું આપ્યું હોત, તો એની કેટલી બધી અવયવી આપણે લખવી પડે ત્યારે માંડ સામાન્ય અવયવી મળે, એટલે થોડું અઘરું પડે। એટલે આ રીત સમજવા માટે બહુ જરૂરી પણ છે, લસા છે એ શું છે એ સમજવા માટે આ જ રીત મહત્વની છે, પણ શોધવા માટે
હવે પછીની બે રીતો આપણે કરીએ, બરોબર યાદ રાખો. તો આ જ દાખલો બાકીની બંને રીતે પણ આપણે સમજવા જઈએ તો મેં હમણાં તમને કીધું હતું એમ અવયવની મદદથી પણ તમે શોધી શકશો કે જે ગયા ટોપિકમાં આપણે ચર્ચા કરી લીધી. અવિભાજ્ય અવયવ પાડીને લસાઅ શોધવા માટે આપણે પહેલી સંખ્યા દસ છે તો એની એકમાત્ર જોડ જ મળે છે દસ એકુ દસ સિવાયની, એટલે બહુ કાંઈ આગળ વધવું પડે એમ છે નહીં. બે પાંચ દસ. બીજી સંખ્યા વીસ લઈ લો તો એની કોઈ પણ જોડ લ્યો વીસ એકુ વીસ સિવાય. ધારો કે મેં ચાર પંચાવીસ લીધા, તમને મન થાય બે ત્રણ વીસ પણ લઈ શકતા હતા. હવે અહીંયા ચાર વિભાજ્ય છે એટલે મેં એના અવયવ બે ગુણ્યા બે લઈ લીધા અને પાંચ અવિભાજ્ય જ હતા એટલે એને નીચે ઉતારી લીધા. ત્રીજી સંખ્યા આપણી ત્રીસ છે, કોઈ પણ જોડ લઈ લો ત્રીસ ની. ધારો કે મેં છ પંચા ત્રીસ લીધા છે તો વળી પાછા જોઈ શકો છો તમે છ વિભાજ્ય છે એટલે છ ના અવયવ આપણે શું પાડશું બે તેરી છ, જ્યારે પાંચ અવિભાજ્ય જ છે એટલે એને ઉતારી દીધા. હવે આના પરથી આપણે લસાઅ લખવો છે તો કોઈ પણ ત્રણ માંથી એકના અવયવને તમે પેલા એક કૌંસમાં લઈ લો. અહીંયા ધારો કે હું છેલ્લી સંખ્યાના અવયવને લઉં છું. સામાન્ય રીતે વધુ અવયવો હોય એને કૌંસમાં લ્યો તો થોડો સરળ પડે. હવે આમાંથી તમારે ચેક કરવાનું છે બે આવી ગયા છે, બીજા બે નથી આવ્યા, અહીં લખો પાંચ આવી ગયા છે, મતલબ વીસમાંથી હવે કોઈ નવો અવયવ નથી મળતો. આમાંથી ચેક કરો બે આવી ગયા છે, પાંચ આવી ગયા છે, મતલબ હવે કંઈ નવું નથી મળતું. તો આ બે તેરી છ પંચા ત્રીસ તો હતા જ અને વધારામાં ગુણાકારમાં બે આવ્યા તો ત્રીસ ગુણ્યા બે એટલે એનો જવાબ આપણને સાઈઠ મેળવો. મતલબ આ રીતે પણ આપણો જે જવાબ છે એ તો સાઈઠ જ રહેશે જે ઉપરનામાં મેળવ્યો તમને. પણ તમે જોઈ શકો છો કે કમ્પેરેટિવલી આ રીત થોડી નાની પણ બનશે અને સહેલી પણ બનશે. હવે આપણે ત્રીજી રીત, મતલબ ભાગાકારની રીતે કેમ લસાઅ શોધવો એ જોઈ લઈએ. તો ભાગાકારની રીત બહુ સહેલી છે, એમાં તમારે આ દસ વીસ અને ત્રીસ એને આ રીતે સાથે ગોઠવી દેવાના છે. હવે ચેક કરો પેલા અવિભાજ્ય સંખ્યા બે થી ભાગ હલે છે, બે પાંચ દસ, અહીંયા દસ બે વીસ, અહીંયા પંદર બે ત્રીસ. હજી તમે જોઈ શકો છો બે વડે ભાગ હલે છે, અહીં પાંચ નો નથી આવતો, પંદર નો નથી આવતો અને અહીંયા પાંચ બે દસ. હવે ત્રણ વડે ભાગ આવે છે, પાંચ ના પાંચ, અહીંયા પાંચ ના અહીં પાંચ પેરી પંદર, હજી પાંચ વડે ઓલાવી ગયો. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે લસાઅ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, બે બે ચાર, ચાર તેરી બાર, બાર પંચા સાઈઠ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાગાકારની રીતમાં જવાબ સાઈઠ મેળવ્યો, અવિભાજ્ય અવયવની રીતે જવાબ સાઈઠ મેળવ્યો, સામાન્ય અવયવીની રીતે પણ જવાબ સાઈઠ મેળવ્યો. મતલબ જવાબમાં કંઈ ફરક નથી પડતો, રીત બદલે નથી. મહત્વનું શું છે કે તમને કઈ રીતે સહેલું પડે છે.
तो आ बेमांथी कोई पण रीत तमे पसंद करो। आ रीत नी हमणा जरूर नथी, ए खाली नाना धोरणों में स्पेशियली कोई आवी सेली संख्याओ आपीने पूछे के भाई सामान्य अवयवीनी रीते लसा शोधो त्यां ए लोको ए करवो जरूरी छे। पण सरेराश आ बे रीत बराबर तैयार करी, कारण के अपूर्णांकना सरवाळा बादबाकी સાદુરૂપ અને ત્યાર પછી આપણે સમય પદાવલિઓના આગળ 9-10માં સાદો દાખલા એ બધામાં લસાની જરૂર પડ્યા જ પડશે। તો હજી હું તમને એક બીજું ઉદાહરણ આ બે રીત માટે આપું છું, એ બરોબર સમજી લ્યો। तो अहीं आपणे 50 75 અને 100 નો લસા અવિભાજ્ય અવયવ પાડીને અને ભાગાકારની રીતે શોધવાનો છે। તો આપણે પહેલા રીત જે છે એ કઈ કરશું, તો કે અવિભાજ્ય અવયવ પાડી। અવિભાજ્ય અવયવ માં મેં તમને આગળના ટોપિક નું જરા રિવાઇઝ કરી લેજો। બે રીત કીધી છે, ગુણાકારની રીતે પણ શોધી શકો છો અને ભાગાકારની રીતે પણ શોધી શકો છો, પણ સામાન્ય રીતે ગુણાકારની રીત અનુકૂળ રહેતી હોય છે, કારણ કે તમે જોડની મદદથી ઝડપથી ગણી શકો છો। જ્યારે ભાગાકારની રીતમાં અવિભાજ્યને બદલે વિભાજ્ય સંખ્યા મૂકી દેવાથી ઘણી વખત ભૂલ કરતા હો છો। તો અહીંયા આપણે 50 માટે 50 એકમ 50 સિવાયની કોઈ પણ જોડનો વિચાર કરો। ધારો કે 10 5 50 લઉં છું, તો વળી 10 વિભાજ્ય છે એટલે એના અવયવ 2 5 10 લઉં છું, અને 5 તો ઓલરેડી અવિભાજ્ય જ છે તો એને આપણે નીચે ઉતારી દઈએ। એ જ રીતે બીજી સંખ્યા 75 લઈ ગયો, તો 75 ની કોઈ પણ જોડ લઈ શકશો। 25 13 લ્યો, 15 55 75 લઈ લ્યો, કોઈ પણ જોડ લેવાની જરૂરી છે, એ કોશી લઈ લ્યો બરોબર। ધારો કે મેં 15 5 75 લીધા, તો 15 વિભાજ્ય છે એટલે ફરી 15 ના અવયવ પાડીને 3 5 15 અને 5 અવિભાજ્ય છે એને ઉતારી ગયો। એવી જ રીતે ત્રીજું છે 100, તો 100 એકુ 100 છે, 50 2 100 છે, 25 4 100 છે, 20 50 100 છે, 10 10 100 છે, આમ ઘણી જોડ મળે છે તમને બરાબર ને। એમાંથી કોઈ પણ જોડ લેવાથી કંઈ ફરક પડતો નથી, અહીંયા તમે કોઈ પણ અનુકૂળ જોડ લઈ લો। ધારો કે તમને સૌથી સહેલા 10 10 100 લાગે છે, તો બંને 10 વિભાજ્ય છે, ફરી બંને 10 ના અવયવ પાડો, અહીંયા 2 5 10 અહીંયા પણ 2 5 10 એને ચડતા ક્રમમાં ગોઠવી નાખો। બે બગડા નાના હતા એ આગળ લઈ લીધા, પાછળ હતા એ પાછળ જવા દીધા। તો હવે હમણાં મેં તમને કીધું એ રીતે આનો આપણે લસા જોતો છે, તો આમાંથી કોઈ પણ સંખ્યાના અવયવો એક કૌંસમાં લખી નાખો, પણ અહીંયા વધુ અવયવો છે એટલે એને જ કૌંસમાં લઈ લઈએ। આ 4 અવયવો પેલા લખી નાખ્યા એટલે આ 3 માંથી જોવાનું નહીં। હવે આમાંથી ચેક કરો, 3 માં ક્યાંય લખ્યા છે નહીં, તો અહીંયા લખી નાખો 5 લખ્યા છે, 5 લખી નાખ્યા છે। આમાંથી ચેક કરો 2 આવી ગયા છે, 5 આવી ગયા છે, બીજા 5 પણ આવી ગયા છે, મતલબ હવે કઈ નવું નથી મળતો। હવે આનો તમારે ગુણાકાર કરવાનો છે, તો આટલો ગુણાકાર તો તમે જાણતા હતા 100 હતો, એને વધારાના 3 વડે ગુણવા નાખ્યા એટલે 100 તેરી 300,
तो आ रीते अपन आ जवाब मिली गयो। तो हम आज दाखल हूँ भागाकार रीते करूँ अविभाज्य संख्या बे थी चालू थाय छे बरोबर पे बे थी चेक करो भाग हाले छे हाँ पचीस बे पचास अहीं पचास बे सौ जरा आनो भाग नहीं आवतो नीचे उतारी दीजिए फरी जोई सको छो बे वडे भागी सकाय छे पचीस बे पचास जरा पंचोतेर ने पचीस नो भाग आवतो नहीं तो एने उतारी दियो। હવે બે પછીની અવિભાજ્ય સંખ્યા ત્રણ જુઓ કારણ કે બે વડે કોઈનો ભાગ નથી આવતો ત્રણ વડે આ એક જ આવે છે જુઓ પચીસ તેરી પંચોતેર જ્યારે આ પચીસ ને આ પચીસ એમના એમ લખી નાખો હવે ત્રણ વડે કોઈનો નથી આવતો તો ત્રણ પછીની અવિભાજ્ય સંખ્યા પાંચ લઈ લો તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ પાંચ પચીસ પાંચ પાંચ પચીસ પાંચ પાંચ પચીસ હજુ પાંચ વડે ભાગ આવશે પાંચ એકુ પાંચ तो आना ऊपर थी लसा मा यहाँ जिना जिना वाले भाग आए लो चाहे ना बड़ा कर करी ना को बे गुनिया त्राण गुनिया पांच गुनिया पांच बे बे चार चार तेरी बार बार पंचा साइंट साइंट पंचा त्राण सो मतलब जवाब में जो कोई फरक नहीं पड़ता तो आना पर तुम जो सको कि कोईपण रीते दाखिल गणवा जवाब तो ये रहे तब अनुकूल पद्धति थी आ दाखला गणी सको आम हमें हूँ मानो त्या सुधी तमने अवयवी शू है लघुत्तम सामान्य अवयवी शू है मुद्दों पर क्लियर थी गयो हे तो हमें तेरे थोड़ो आमा होमवर्क कर लेने हूँ तरा गुस्सा होमवर्क आगेना है गुस्सा एनी सोल्यूशन करा दईस तो आप ये दाखला राखी दी है रीत पर ते आज करजो उदाहरण बे माहिती है बराबर ने आ पेली रीत करने कोई जरूर नहीं तो आप होमवर्क जो है आ प्रमाण रह अविभाज्य अवयव पाड़ीने अने भागाकारनी रीते लसा शोधो। तो गया वक्त मैं तमने जो दाखला आप था एमनो पेलो दाखलो अँ लै पाचो अठयावीस बेतालीस अने छप्पन आप गया वक्त पेलो दाखलो लिखो अने बीजो दाखलो छत्रीस चौपन अने बोतेर બે ઉદાહરણ શીખવાડ્યા છે બે હોમવર્કમાં આપ્યા છે પછી તમારી રીતે પણ તમે થોડા જાતે મહાવરો કરો અને ન સમજાય ત્યાં પૂછો પણ હમણાં મેં તમને કીધું ને આગળ જ પાયથાગોરસનું ઉદાહરણ એ રીતે જીવનમાં જો કંઈક આગળ વધવું છે પ્રગતિ કરવી છે તો શ્રમ મહેનત જરૂરી છે તો એમાં પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એટલે મહેનત પૂરેપૂરી ચાલુ કરી દીધો અને જ્યાં અટકો ત્યાં અમે તમારી
સાથે છીએ પ્રશ્નો પૂછો થેન્ક યુ